પ્રતિ લીટર સોના ભાવે આપવાની જાહેરાત કરી છે હાલમાં સિંગતેલની બજાર કિંમત બસો રૂપિયાની આસપાસ છે મતલબ કે પચાસ ટકા ઓછા ભાવે એકોતેર લાખ કાર્ડ ધારકોને સરકાર સિંગતેલ આપશે રાજ્યના જરૂરિયાતમંદ ઇકોતેર લાખ કાર્ડધારકોના સાડા ત્રણ કરોડ લોકોના તહેવાર સુધારવા માટે કેબિનેટની બેઠકમાં સરકારે આ નિર્ણય લીધો છે રાજ્યમાં સસ્તું અનાજ મેળવનારા પરિવારોની સંખ્યા ઇકોતેર લાખ જેટલી છે આ તમામ એકોતેર લાખ કાર્ડ ધારકોને સરકાર વાર્ષિક બે વખત તહેવાર નિમિત્તે એક લિટર સિંગતેલ રાહત દરે આપે છે સરકાર અત્યાર સુધીમાં સિંગતેલ એકસો સત્તાણું રૂપિયાના ભાવે ખરીદે છે ત્યારે એકસો એંસી રૂપિયા એની ખરીદ કિંમત છે સત્તર રૂપિયાની આસપાસ અન્ય ખર્ચા મળીને કુલ એકસો સત્તાણું રૂપિયે પ્રતિ લિટર સિંગતેલની ખરીદી સરકાર કરે છે એનએફએસએ કાર્ડ ધારકો એટલે કે સિત્તેર લાખથી પણ વધારે કાર્ડ ધારકો છે પ્રથમ વખત ડબલ ફિલ્ટર સિંગતેલ એ રાહત દળે સાતમ આઠમ અને દિવાળી ઉપર આપવાનો નિર્ણય એ કરવામાં આવ્યો છે એકસો ને સત્તાણું પ્રતિ પડતર કિંમત એમની હોય છે સત્તાણું રૂપિયાની સબસિડી એ રાજ્ય સરકારે આપવાનો નિર્ણય એ લેવામાં આવ્યો છે એટલે કે રૂપિયાના ભાવથી આ એ દિવાળીના દિવસોમાં દિવસોમાં અને આપવામાં આવશે મંકી પોક્સના કેસો સતત વધી રહ્યા છે ત્યારે હવે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજ મુદ્દે આરોગ્ય તંત્ર હવે એલર્ટ બની ગયું છે આરોગ્ય તંત્ર દ્વારા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં જે વિદેશથી આવેલા યાત્રીઓ છે ને અમદાવાદ આવે છે તે તમામનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવે છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે એરપોર્ટ ઉપર સ્ક્રીનિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પર મંકી પોક્સને લઈને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મંકીપોક્સ વાયરસ એ સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય બન્યો છે ત્યારે અમદાવાદ શહેરની અંદર પણ મંકીપોક્સ વાયરસને લઈને તકેદારી જે છે તે જાળવવામાં આવી રહી છે અમદાવાદ એરપોર્ટ પર જે ઇન્ટરનેશનલ ફ્લાઇટો આવે છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંકીપોક્સના ટેસ્ટિંગ માટે જે અમદાવાદ આરોગ્ય તંત્રની જે ટીમો છે તે સક્રિય થઈ છે એટલે કે અમદાવાદની અંદર જે ડોમ ઇન્ટરનેશનલ ફ્લાઇટો આવતી હોય છે જે ઇન્ટરનેશનલ મુસાફરો અમદાવાદ આવતા હોય છે તે ઇન્ટરનેશનલ મુસાફરોની અત્યારે મંકીપોક્સની જે ચેકિંગ છે તે કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે અમદાવાદનું જે આરોગ્ય તંત્ર છે તે અત્યારે સક્રિય મોડમાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને મંકી પોક્સને લઈને અત્યારે હાલ અમદાવાદની અંદર પણ આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે અને જે પ્રમાણે ઇન્ટરનેશનલ ફ્લાઇટો આવે છે ઇન્ટરનેશનલ મુસાફરો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા હોય છે તેમનું ચેકિંગ જે છે અમદાવાદની આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે કેમેરામેન મેહુલ સાથે ન્યૂઝ અમદાવાદ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં પાંચ લાખ પંચાણું હજાર ના ડ્રગ્સના જથ્થા સાથે એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો પકડાયેલ આરોપી સામે પોલીસે એનડી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રથમ વખત જામનગર જિલ્લામાંથી છે અને અને કુલ ગ્રામ જેની આશરે કિંમત પાંચ લાખ પંચાણું તો આ તરફ રાજકોટમાં ધાડપાડુ ગેંગ અને પોલીસની વચ્ચે ફાયરિંગની ઘટના બનવા પામી હતી અહી ચિત્રકુટ સોસાયટીમાં ધાડપાડુ આવે તે પહેલા જ આ ગેંગના છ સભ્યો છે તે પૈકી ચારને પોલીસે દબોચી લીધા હતા સોસાયટીમાં જ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી જેને લઈને એસઓજીના પીએસઆઈ ડીબી ખેરને ગોળી વાગી હતી જોકે ગેંગના બે શખ્સો ભાગી છૂટવામાં અને નાસી છૂટવામાં સફળ રહ્યા છે ત્યારે ગેંગ દ્વારા પોલીસની રિવોલ્વર પણ આંચકી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કુટીર વિસ્તાર જે આવેલો છે સોસાયટીને ત્યાં એક મકાનની અંદર અમુક ઈસમો ધાળ પાડવાના ઈરાદે અંદર ઘૂસેલા હોય તેવું શંકાસ્પદ રીતે જણાતા એસઓજીની ટીમ દ્વારા તુરંત તેઓને પડકારવામાં આવ્યા હતા અને તે પડકાર ફેંકતા એસઓજીની ટીમ જે છે તેની ઉપર તેઓ દ્વારા હુમલો કરવામાં આવેલો હતો અને તે હુમલાની સામે જવાબી કાર્યવાહીની અંદર બે લોકો બે ધાળપાડું ઈજાગ્રસ્ત થયેલા છે જેઓ હાલ સારવાર હેઠળ છે અને આ બનાવની અંદર એક એસઓજીના પીએસઆઈ છે તેને પણ ઈજા થયેલ છે જે હાલ સારવાર હેઠળ છે અને સ્ટેબલ છે આમાં બે ફાયરિંગ પોલીસ દ્વારા કરવામાં આવેલા છે અને સવા બે જોવું થયું સર અને અત્યારે જ્યારે અત્યારે અવાજ આવ્યો અવાજ આવ્યો એટલે બેન એપ ત્રીસે હું નીચે ઉતરું ને ત્યાં પોલીસ લોકોએ બે બે ત્રણ જણાને ચાર જણાને પકડી લીધા હતા ચાર જણાને પકડી લીધા હતા અને મીન હું નીચે ઉતર્યું પેલા ફાયરિંગ થઈ ગયું હતું ને મારા દિવાલે લોહી ઘણું રહેવાનું છે એમાં સામસામા ગોળીબાર થયા હોય એવું લાગે છે પોલીસે સો બચાવમાં એક ઇન્સ્પેક્ટર આપણા ભાઈનો એ લોકોએ ગળું દબાવી દીધું હતું એને છોડાવવાનું થઈને સો બચાવમાં કાંઈ ફાયરિંગ થયું હોય એવું લાગે દૂત શું ભગવાન દ્વારકાધીશ આવ્યા ખુદ દ્વારકાધીશ બનીને આવ્યા કાળિયા ઠાકર બનીને પોલીસ આવ્યા પોલીસ આપણે તમે મારે શું કહેવાના શબ્દ જ ન હોઈ શકે એક બધું લૂંટારવું ને આવું ને એક બધું પોલીસ આવી ગઈને પકડી લે સીધા તમે ઝડપી લીધા આવી સરાહની કામગીરી તો હું તમને કહો અમેરિકામાંય નહીં હોય હું અમેરિકામાં આવી ઝડપી કામગીરી તો નહીં થઈ હોય જો એ અમે પોલીસને જાણ નથી કરી હું તો સૂતો તો અવાજ આવ્યો નહીં તો પછી અમારા સીસીટીવી કેમેરામાં જે ફૂટેજ ફૂટેજ હોય જોયું કોણ લોકો લોકો આવ્યા હતા અને પોલીસ લોકોને ખબર પડી કે આ મકાનમાં એ રાજ્યમાં ધનુરનો રોગ જોવા મળી રહ્યો છે એની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ધનુરની રસી આપવાનું અભિયાન અત્યારે સરકાર દ્વારા તેજ કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસ થી સોળ વર્ષની ઉંમરના ચાલીસ હજાર જેટલા બાળકોનો સર્વે કરીને ધનુરની રસી આપવામાં આવી રહી છે ભારતમાં જન્મ લેતા બાળકોની તાસીર છે કે દસ થી સોળ વર્ષની ઉંમરમાં ધનુર થવાની શક્યતા વધી જતી હોય છે જેને લઈને આ ઉંમરના બાળકોને રસી આપવામાં આવે છે આ માટે સડસઠ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે અને આ રસીકરણ કરવામાં આવી રહ્યું છે રસીકરણ માટે આપણે જે ટીટેનસ અને સોળ વર્ષની ઉંમરમાં એનું પ્રમાણ વધારે જોવા મળે છે આખા વર્લ્ડમાં અથવા તો આપણે ઇન્ડિયામાં જોઈએ તો એવા બાળકોનું રસીકરણના જે પ્લાનિંગ છે રૂટીનમાં એ રીતનું આપણું કવરેજ થાય એ બાળકો એ રીતનું ઉદઘાટન આપણે પહેલી ઓગસ્ટથી આખા રાજ્યમાં કરવામાં આવેલ છે જે સંદર્ભે આપણે અમદાવાદ ગ્રામ્યના જોઈએ તો લગભગ ચાલીસ હજાર જેટલા બાળકો ટીડી ટેન એટલે કે દસ વર્ષ જેના થઈ ગયા છે એવા બાળકો છે અને ટીડી સિક્સટીન એટલે કે જેના સોળ વર્ષ થઈ ગયેલા છે એવા બાળકોને આ રસી આપવામાં આવશે વાત કરીએ રાજકોટની તો રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર બે મહિલાનો લારીવાળા સાથે ઝઘડો થયો જેમાં મહિલાએ લારીમાં જે શાકભાજી હતી કેળા તેમજ મકાઈ હતા તેને જમીન પર ફેંકી દીધા હતા મહિલાએ પોતાની કારને નુકસાન થયું છે તેવો આરોપ લગાવ્યો હતો અને આમ બંને લારીવાળાને આડે હાથ લીધા હતા મહિલાઓનો આરોપ છે કે તેમની કારને ખૂબ જ નુકસાન થયું છે અને તેમણે લારીવાળાના કેળા અને મકાઈ નીચે ફેંકી દીધા આગળ વાત કરીએ તો સુરતના વરાછામાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે ભોગ કિશોર મૂળ મધ્યપ્રદેશની વતની છે દુષ્કર્મની ઘટનાની વાત કરીએ તો છ મહિના પહેલાં આ ઘટના બની હતી પરંતુ કિશોરી મધ્યપ્રદેશ પહોંચ્યા બાદ પરિવારને જાણ થઈ અને ત્યારે પરિવારના સભ્યોએ મોરેના જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી આ ઘટના વરાછા વિસ્તારમાં બની હોવાથી

વિનોદ ઉર્ફે શિવા રમેશ રાજપૂત તથા મોનુ શ્રી ભગવાન રાજપૂત જે ત્રણેય યુપીના વતની છે તેઓએ ગુનાઈત કાવતરું રચી અને ભોગ ભોગ બનાને લલચાવી ફસલાવી પોતાના સંબંધી ઓળખીતા છે એની બાજુમાં જ બિલ્ડિંગમાં ત્યાં લઈ જઈ કોઈ ચામાં કેવી કેપી પ્રવાહી નશા યુક્ત પ્રવાહી પીવડાવી અને બેભાન કરેલી તથા આ કામના અન્ય આરોપી નોકરી કરતા થાઇલેન્ડ ના પોલીસે ધરપકડ કરી છે વડોદરાની હ્યુમન ટ્રાફિકની ટીમે શી સાથે રાખીને સ્પામાં દરોડા પાડ્યા હતા સ્પાના માલિક અને મેનેજર સહિતના લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં હાલ પચાસ હજાર રૂપિયાનો પગાર લઈને લીડિંગ ફાયરમેન તરીકે કામ કરતો ભરત ભીખુભાઈ મુલિયાણાએ નોકરી મેળવતી સમયે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સહિતના જે દસ્તાવેજ રજૂ કર્યા હતા તે બોગસ હોવાનું સામે આવ્યું છે અને એ પણ તેત્રીસ વર્ષ પછી ભરત મુલિયાણીને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યો ફાયર શાખામાં ફરજ બજાવતો બીડિંગ ફાયરમેન તરીકે ફરજ બજાવતો ભરતભાઈ મુલિયાનાએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને નિમણૂક મેળવી છે એની વ્યવસ્થિત તપાસ કરવામાં આવી વિજિલન્સ તપાસ કરવામાં આવી આક્ષેપિત કર્મચારીઓને એને બચાવની તમામ તકો આપવામાં આવી અને વિજિલન્સ તપાસના અંતે ખરેખર જે જન્મ તારીખના પુરાવા તરીકે જે સર્ટિફિકેટ રજૂ કર્યું હતું આ ખોટું સર્ટિફિકેટ હતું આ જાણવા મળ્યું છે એના પ્રમાણે આપણે તમામ વહીવટી પ્રક્રિયા પૂરી કરીને ખોટું સર્ટિફિકેટથી નિમણૂક મેળવવા બદલ જે આક્ષેપિત કર્મચારી છે એને નોકરીમાંથી ફરજીયાત નિવૃત્ત કરવાની શિક્ષા કરવામાં આવી છે આ તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં ફરીથી ભંગાણ પડ્યું છે કોંગ્રેસના નેતાઓનો પાર્ટીની અલવિદા કરવાનો સિલસિલો હજુ પણ યથાવત રહેવા પામ્યો છે પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમારે પાર્ટીને રામરામ કરી દીધા છે બંને નેતાઓ આગામી સત્તર ઓગસ્ટના રોજ કેસરીઓ ધારણ કરશે બંને નેતાઓએ કોંગ્રેસ હાઇકમાન્ડ પર નિષ્ક્રિયતાના આરોપ લગાવ્યા હતા કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં રસાકસીની આગાહી કરી છે ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને મારા સાથી રાજુભાઈ પરમાર અને બીજા ઘણા બધા મારા સિનિયર સાથીઓ કોંગ્રેસને અલવિદા કરી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તરમી તારીખે જોડાવાના છે ભાવનગરમાં ખરાબ રોડ રસ્તાને લઈને કોંગ્રેસે અહીં એક નવતર વિરોધ નોંધાવ્યો છે ભાવનગર મહાનગરપાલિકા કચેરીથી રેલી કાઢવામાં આવી શહેરના ભીડબંજન મહાદેવ મંદિર સુધી પદયાત્રા યોજવામાં આવી ભગવાન મહાદેવના ચરણોમાં આવેદનપત્ર અર્પણ કરવામાં આવ્યું ભાવનગરમાં ખરાબ રોડ રસ્તાને રખડતા ઢોરથી લોકો પરેશાન છે ત્યારે આ રીતે એક નવતર પ્રયોગ છે તે ભાવનગરની જનતાએ કર્યો છે ત્યારે શહેર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા છે તે રિપેર કરવામાં આવે તેવી માંગ પણ કરી ભાવનગરના કર્યું ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ કે મહાદેવજીને આપણે આવેદન પત્ર દઈએ એટલે આજે મહાદેવજીને આવેદનપત્ર આપ્યા હતા અને ભગવાનને પ્રાર્થના કરી કે આ નબળા શાસકોને સદબુદ્ધિ આપો જેથી ભાવનગર ની પ્રજાજનો હેરાન થતી બચે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાણીની સુવિધા માટે એનએસયુઆઈ કાર્યકર્તાઓએ હવે વિરોધ પ્રદર્શન કર્યું છે એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી ટાવર પાસે મોટી સંખ્યામાં તેઓ એકઠા થયા હતા ઢોલ ફેંકી તેમજ નોટો ઉડાવીને તેમણે વિરોધ નોંધાવ્યો હતો કાર્યકરોએ કુલપતિ તેમજ રજિસ્ટ્રારની ઓફિસ પાસે પણ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે એનએસયુઆઈ કાર્યકર્તાઓએ તાત્કાલિક હોસ્ટેલમાં પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી તો યુથ કોંગ્રેસ દ્વારા રાઇઝિંગ ટેલેન્ટ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે યુથ કોંગ્રેસ કાર્યક્રમ અંતર્ગત સિંગર કોમેડિયન એક્ટર મિમિક્રી આર્ટિસ્ટ રીલ્સ ક્રિએટર જેવા દેશભરના પ્રતિભાશાળી યુવાનોને મંચ પૂરો પાડવામાં આવી રહ્યો છે કાર્યક્રમનું ગુજરાતમાં લોન્ચિંગ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ભાગ લેવા માટે વોટર્સ એપ નંબર નાઇન છે મોંગવારી બેરોજગારી કે પછી સુરક્ષા જેવા અનેક મુદ્દા પર પોતાની વાત ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા આખા ભારતમાં ઇન્ડિયાઝ રાઇઝિંગ ટેલેન્ટ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે એના અનુસંધાને આજે ગુજરાત રાજ્યમાં પણ ઇન્ડિયાઝ ટેલેન્ટ નું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે તમને જે પણ સમસ્યા ઉજવતી હોય તમે સરકારથી નારાજ છો તમે પેપર ફૂટવાથી નારાજ છો તમે ગુજરાતમાં ઠલવાતા કરોડો રૂપિયાના ડ્રગ્સથી નારાજ છો તમારા પિતા ખેડૂત હોય અને ખેડૂતમાં ખાતરોના ભાવ વધી ગયા હોય પાણીની સુવિધાઓ ના હોય કેનાલમાં પાણી ના આવતું હોય આવી ઘણી સમસ્યાથી જો તમે પીડાતા હોય તો તમારો એક મિનિટનો વિડીયો એ તમે સિંગિંગ દ્વારા સ્ટેન્ડઅપ કોમેડી દ્વારા કે એક્ટિંગ દ્વારા અમને મોકલી આપો તો વડોદરામાં ગોત્રીની જી એમ હોસ્પિટલમાંથી રૂપિયા એસી લાખના એક અદ્યતન માઇક્રોસ્કોપમાંથી લેન્સ સહિતનો બોસ નામનો એક ભાગ નવ મહિનાથી ગુમ છે ગત ઓક્ટોબર મહિનામાં રેટિનાની સર્જરી કરવા માટે તેની જરૂર પડતા રૂપિયા બાર લાખની માતભર કિંમતનો આ ભાગ મળ્યો ન હતો લાખો રૂપિયાની કિંમતનો આ ભાગ ગાયબ થતાં હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે આ મુદ્દે ભીનું સંકેલવાનું હોય તેમ આઠ મહિનાનો સમય પસાર કર્યા પછી છેવટે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગોરવા પોલીસ સ્ટેશનને અરજી દાખલ કરવામાં આવી છે પણ હજી આ મુદ્દે કોઈ નક્કર તપાસ હાથ ધરવામાં આવી નથી એમઆરએસ મેડિકલ કોલેજ અને ગોત્રી વિભાગના આંખનો વિભાગ એટલે કે ઓપ્થેલ્મોલોજી વિભાગ ના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને તેના સાથી કર્મી જોડે વાતચીત કરતા અને સુપરિન્ટેન્ડન્ટની સૂચનાથી જે માહિતી જાણવા મળી છે કે જ્યારે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ ગોત્રી બનાવવામાં આવી હતી ત્યારે ફક્તને ફક્ત આપણે કોવિડ પેશન્ટો અને ગાયનેકના પેશન્ટ લેતા હતા અને તમામ ભાગને આપણે કોવિડમાં કન્વર્ટ કરવામાં આવ્યો હતો કોવિડ પેશન્ટો માટે તો એ સમયે થોડું સામાન શિફ્ટિંગ અને થોડા ડિપાર્ટમેન્ટ આપણે બીજી જગ્યાએ શિફ્ટ કર્યા હતા ત્યારબાદ મ્યુકોર માઇકોસિસ આવ્યો હતો અને મ્યુકોર માઇકોસિસમાં ઈએનટી વિભાગ અને ઓપ્થેલ વિભાગનું ઓપરેશન થિયેટર પાસે પાસે હતું પરંતુ મ્યુકોર માઇકોસિસ ચેપી રોગ હોવાથી આપણે ઓપ્થેલ વિભાગનું ઓપરેશન થિયેટર બીજે શિફ્ટ કર્યું હતું તો આ શિફ્ટિંગ પ્રક્રિયામાં આલેસ કંઈક આગો પાછો થયો છે હવે જે પાર્ટ ખોવાઈ ગયેલ છે એ એક માઇક્રો પાર્ટ છે એક્સેસરી ટુ ધ માઇક્રોસ્કોપ છે આ માઇક્રોસ્કોપ એક મોટી વસ્તુ છે અને આ એક જે પાર્ટ ખોવાઈ ગયેલ છે એ ફક્ત અને ફક્ત રિટાઇનલ સર્જરીઝમાં વપરાય છે સર્જરી સુપર એ રેગ્યુલર સર્જરીઝ થતી નથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા અધિકારી દ્વારા 13 થી લઈને પંદર ઓગસ્ટ સુધી તિરંગા કાર્યક્રમ અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં ચાલીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાત સામૂહિક આરોગ્ય કેન્દ્ર એકસો પંચાવન હેલ્થ સેન્ટર અને પાંચ અર્બન હેલ્થ સેન્ટર સહિત કુલ મળીને બસો ઓગણસિત્તેર જેટલી અલગ અલગ જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે

તો આ તરફ સુરતમાં ધોળા દિવસે બે ઇસમોએ કારમાં પ્રતિક નામના એક યુવકનું અપહરણ કર્યું હતું આ મામલે સુરતની વરાછા પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજને આધારે ગુનાનો ભેદ ઉકેલી દીધો છે અને હવે પ્રતિકનું અપહરણ કરનાર બે ઈસમોને વાસદ ચોકડી પાસેથી ઝડપી પાડ્યા છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પૈસાની લેતી દેતી મામલે રાજકોટના બે ઇસમોએ પ્રતિકનું અપહરણ કર્યું હતું લાલજીભાઈના ઈસમે વરાછા પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ હકીકત જાહેર કરેલી કે તેમનો એક મિત્ર પ્રતિક પાગડાળ કે જે ઉંમર વર્ષ ચોવીસનો છે એની સાથે તેઓ બોમ્બે માર્કેટ નજીક ઊભેલા હતા એ દરમિયાન એક વાદળી કલરની બલેનો ગાડી આવી અને એમાં બે માણસો મોઢે અજાણ્યા માણસો મોઢે રૂમાલ બાંધેલા હતા અને આ પ્રતિકને બળજબરીમાં બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને એનું અપહરણ કરીને લઈ ગયેલા છે એવી હકીકત વરાછા વરાછા પોલીસ પોલીસ મળતા તરત જ તપાસ કાર્યવાહી હાથ ધરેલી વાત કરીએ લંપી કહેરની તો જામનગરમાં લંપી વાયરસને અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનર એક્ટિવ થયા છે શહેરના જુદા જુદા વિસ્તારમાં પશુઓની સારવારને લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ તેમણે કર્યું હતું જામનગરના મ્યુનિસિપલ કમિશનરે ગૌશાળાની મુલાકાત પણ લીધી હતી અને વાત કરીએ રાજ્યમાં વરસાદી માહોલની તો અમરેલીના વડિયામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ આજે ધમાકેદાર એન્ટ્રી કરી લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેને લઈને ગરમીથી ત્રસ્ત લોકોમાં ખુશીની લહેર જોવા મળી તો રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને આંશિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો આખરે બે વર્ષ બાદ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી સત્તરથી એકવીસ ઓગસ્ટ દરમિયાન આ લોકમેળો યોજાશે ત્યારે લોકમેળાની જે મોજ મોંઘી બનશે કે કેમ તે બાબતનો હજી સુધી કોઈ કોકડાનો ઉકેલ આવ્યો નથી યાંત્રિક રાઈડના સંચાલકો દ્વારા નાની યાંત્રિક રાઈડના વીસ રૂપિયાનો દર બદલીને હવે પચાસ રૂપિયાનો કરવા માંગ કરવામાં આવી રહી છે જ્યારે કે મોટી યાંત્રિક રાઇડના રૂપિયા ત્રીસનો દર બદલીને રૂપિયા સિત્તેર કરવામાં આવે તેવી માંગ છે સંચાલકોનું કહેવું છે કે વર્ષ બે હજાર પંદરમાં જે ભાવ લોકમેળા સમિતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા હતા તે ભાવ હવે પોસાય તેમ નથી દરેકે વસ્તુઓના ભાવ હાલ આસમાને છે ત્યારે અમને પણ મોંઘવારીનો માર લાગી રહ્યો છે જેને લઈને અમે ટિકિટના દરમાં વધારો કરવાની દરખાસ્ત કરીએ છીએ તંત્ર દ્વારા પહેલાં અપસેટ પ્રાઇસ બે લાખ રૂપિયા રાખવામાં આવી હતી તે પ્રાઇસ હવે ત્રણ લાખ કરવામાં આવી છે મેળાના ફોર્મથી લઈને તમામ બાબતમાં ખર્ચમાં પણ વધારો થયો છે દર વખતે મેળામાં ભાગ લઈએ છીએ અને અમને તંત્ર તરફથી બહુ સારો સપોર્ટ હોય છે આ વખતે જે મોંઘવારી અને કોરોનાનો મુકાબલો જે અમે કરીને જે ઊભા થયા છીએ સાહેબ એ અમારા માટે ખરેખર એક બહુ ભયજનક સ્થિતિ છે હવે મોંઘવારીના સામે અમારે જે ફોર્મમાં અપસેટ પ્રાઇઝમાં લાઇટિંગ સફાઈ કામમાં એમાં બધો વધારો થયો છે તો અમારી પણ માંગણી એવી છે કે જે નાની રાઈડ મિનિમમ રાઇડ છે એના પચાસ રૂપિયા અને મોટી આધુનિક રાઇડ છે એના સિત્તેર રૂપિયા સરકાર શ્રી અહીં મેળો કરતા હોય તો અમને કરી આપે એવી અમારી વિનંતી છે અમે રોજગારી આપી એવા નિવેદનો આપીને સરકાર ભલે વાહ વાહી લોટી લેતી હોય પરંતુ રાજ્યમાં એજ્યુકેશન દર છે તેની સામે યોગ્ય નોકરીની જગ્યાઓમાં ભારે ઘટ જોવા મળે છે માસ્ટર ડિગ્રી કરેલા યુવાનોને એસટી વિભાગમાં ટિકિટ કાપવાના દિવસો આવ્યા છે તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી અને બસ માત્ર વાહવાઈ કરવામાં વ્યસ્ત ગુજરાતમાં બેરોજગારી દર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે સરકારને સરકારી પદો ભરવામાં જાણે કે રસ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે પેટે પાટા બાંધી માતા પિતા સંતાનને ઉચ્ચ અભ્યાસ કરાવે છે પરંતુ તેને લાયક ગુજરાતમાં નોકરીનો અભાવ છે અને તેના કારણે જ યુવાઓને એસટી વિભાગમાં ટિકિટ કાપવા જેવી નોકરી કરવાની ફરજ પડી રહી છે થોડા સમય અગાઉ એસટી વિભાગમાં ડ્રાઈવર માટે બાવીસો અને કંડક્ટર માટે બે હજાર ત્રણસો નેવ્યાસી પદ પર ભરતી કરવામાં આવી જેમાં સાહીઠ ટકા જેટલા ઉમેદવાર માસ્ટર ડિગ્રી કરેલા છે એટલે કે સત્યાવીસો થી વધારે ઉમેદવારો માસ્ટર ડિગ્રી એટલે કે એમકોમ એમફિલ એમ જેવો અભ્યાસ કરી હવે બસ ચલાવશે અથવા તો ટિકિટ કાપશે એમાં કંડક્ટરમાં એસએસસીની ટકાવારીના ચાલીસ માર્ક્સ આપીએ છીએ એચએસસીની ટકાવારીના વીસ માર્ક્સ આપીએ છીએ અને ગ્રેજ્યુએશનમાં પણ ટકાવારીના દસ ગુણ આપીએ છીએ એ પ્રમાણે એનું વેટેજ નક્કી થતું હોય છે એટલે ઓનલાઈન એપ્લિકેશનના જે ડેટા અમને મળે છે એ મુજબ અમે ઉમેદવારનું એસએસસી એચએસસી અને ગ્રેજ્યુએશનનું લેવલ ચકાસીને જ અમે એને લેખિત પરીક્ષા માટે પાત્ર ગણીએ છીએ અને એના આધારે એનું સિલેક્શન થાય છે એટલે માસ્ટર ડિગ્રીવાળા કેટલા ઉમેદવારો છે એવો તો ડેટા ના પડી શકે પણ આ મોટાભાગના ઉમેદવારો માસ્ટર ડિગ્રીવાળા છે એમ ચોક્કસપણે કહી શકીએ નવાઈની વાત તો એ છે કે સરકાર ભલે ઊંચા પદ પર ભરતી ના બહાર પાડી શકે પરંતુ જે ભરતી માટે જૂના નિયમો છે તેમાં પણ ફેરબદલ કરતી નથી હાલમાં પણ એસટી બે વર્ષ બે હજાર વીસ એકવીસમાં માત્ર એક હજાર બસો લોકોને જ સરકારી નોકરી આપવામાં આવી છે કોંગ્રેસે આ મામલે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે અને સરકાર આ મામલે યુવાઓને રોજગારી આપે એ જરૂરી છે એક તરફ ગુજરાતમાં મોંઘુ શિક્ષણ શિક્ષણને ધંધો બનાવી દેનારી ભાજપાની ભ્રષ્ટ સરકારમાં ઉચ્ચ શિક્ષિત યુવાનોને પણ એમની જે પ્રકારની શૈક્ષણિક લાયકાત છે એ પ્રકારનું કામગીરી કે રોજગારી મળતી નથી અને એની જે વિગતો સામે આવી છે ગુજરાતની એસટી વિભાગની અંદર સ્ટેટ ટ્રાન્સપોર્ટની અંદર જે તાજેતરમાં કંડક્ટર ડ્રાઈવરની જે ભરતી થઈ તેમાં માસ્ટર ડિગ્રી ભણેલા યુવાન યુવતીઓને જે રોજગાર એમની લાયકાત છે શૈક્ષણિક લાયકાત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત એના કરતાં પણ તેમને અન્ય લાયકાતના આધારે તેમને પોતાને એ નોકરી પસંદ કરવાની ફરજ પડી રહી છે સરકાર એ પણ સ્વીકાર કરે છે કે તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગર પૈકી સોળ જિલ્લામાં એક પણ સ્થાન પર સરકારી નોકરી આપવામાં આવી નથી જેથી રાજ્યમાં ઉચ્ચ શિક્ષિત બેરોજગાર ની સ્થિતિ શું હશે એ સમજી શકાય છે કેમેરામેન યોગેશ પટેલ સાથે કશ્યપ જોશી મંતવ્ય ન્યૂઝ અમદાવાદ આગળ વાત કરીએ તો અમદાવાદમાં ઈ શ્રમ કાર્ડ આપવાની ઝુંબેશની શરૂઆત થઈ ગઈ છે આ ઝુંબેશ હેઠળ સોળ વર્ષથી ઓગણસાઠ વર્ષની વયના અસંગઠિત શ્રમયોગીઓ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે અમદાવાદ શહેરના તમામ કોમન સર્વિસ સેન્ટર ખાતે આગામી બે દિવસ ત્રણ અને ચાર ઓગસ્ટના રોજ વિનામૂલ્યે ઈ શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે લાભાર્થી દ્વારા મોબાઈલ આધાર કાર્ડ અને બેંકની પાસબુક સાથે લાવવાની રહેશે આ કાર્ડ ધારકને અકસ્માતના કેસમાં રૂપિયા બે લાખ અને આંશિક વિકલાંગતાના કિસ્સામાં રૂપિયા એક લાખની સહાય ચૂકવવામાં આવે છે તો મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં અત્યારે બસ આટલું છે નમસ્કાર